સમાચારો પર નજર વિસ્તારથી. પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા સામેના આક્ષેપ અંગે હવે તપાસની માંગ ઉઠી છે. જવાહર ચાવડાએ ખુદ રાજ્ય સહકાર મંત્રી જગદીશ પંચાલને પત્ર લખ્યો છે. મારા પર થયેલા આક્ષેપ મુદ્દે નિષ્પક્ષ તપાસ કરાય તેવી માંગ જવાહર ચાવડાએ પત્ર થકી કરી છે. એપીએમસીની ભરતીમાં ગેરરીતિ થઈ હોય તો કડક કાર્યવાહી થાય તેવું તેમણે કહ્યું છે. માણાવદરના માર્કેટિંગ યાર્ડમાં બાંધકામ અને નોકરી બાબતમાં પત્ર લખવામાં આવ્યો. યાર્ડની ભરતી અને બાંધકામમાં ભ્રષ્ટાચારના જવાહર ચાવડા પર આક્ષેપ કરવામાં આવ્યા છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર આક્ષેપ કર્યા હતા અને હવે એ આક્ષેપ સામે જવાહર ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે કે જો આ આક્ષેપ સાચા હશે તો મારા પર કડક કાર્યવાહી કરવાની હું તમને માંગ કરું છું. તટસ્થ તપાસ થાય તેવી જવાહર ચાવડા દ્વારા માંગ કરવામાં આવી છે. આપને જણાવી કે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભ્રષ્ટાચાર થયો છે માર્કેટિંગ યાર્ડને લઈને જે એનું બાંધકામ છે, સ્મશાન જેવું લાગે છે હવે માર્કેટિંગ યાર્ડ, આ શબ્દો હતા ધારાસભ્ય અરવિંદ લાડાણીના. બાંધકામ પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ થયા છે, જે મુદ્દે હવે ખુદ જવાહર ચાવડા કહી રહ્યા છે કે જો એ આક્ષેપો સાચા હશે તો મારા પર કડક કાર્યવાહી કરજો, બંને મુદ્દામાં મારી સળવણી જણાય તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી સ્પષ્ટ માંગ તેમણે કરી છે. કાર્યવાહી કરાશે તો પ્રજા સમક્ષ ભ્રમણો જે ફેલાવવામાં આવી રહ્યા છે તે પણ દૂર થશે. શું છે એમના પત્રમાં અમે આપને જણાવી રહ્યા છીએ. માણાવદર એપીએમસીમાં બે બાબત અંગે જે આક્ષેપ તેમના વિરુદ્ધ કરવામાં આવ્યા છે, બાંધકામની પ્રક્રિયા કે જેમાં ગેરરીતિનો આક્ષેપ છે, ભરતીને લઈને સગાવાત થતો હોય તેવો પણ આક્ષેપ તેમના વિરુદ્ધ કરવામાં આવ્યો છે. જો એ તમામ આક્ષેપ સાચા હોય એમાં એમની સામે આવે તો પોતે જવાહર ચાવડા કહી રહ્યા છે કે મારા વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરજો. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. આપને જણાવી કે અરવિંદ લાડાણી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા બાંધકામમાં ગેરરીતિ ભરતીને લઈને સગાવાત અને જે એપીએમસીની અત્યારની હાલત છે તેને લઈને ગંભીર આક્ષેપ કર્યા હતા. સમર્થતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જય, અરવિંદ લાડાણી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા જવાહર ચાવડાને લઈને એપીએમસીમાં, જે સગાવાદની વાત હોય કે બાંધકામને લઈને ગેરરીતિ હોય, સ્મશાન જેવું લાગે છે પીએમસી એ પણ વાત તેમણે કહી હતી, તેને લઈને હવે જવાહર ચાવડા દ્વારા સહકાર મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. આ વિવાદ વધુ આગળ વધી રહ્યો છે. જી કશિશ, ખાસ કરીને જણાવી દઉં કે જે ગઈકાલે જે માણાવદરના જે ધારાસભ્ય છે અરવિંદ લાડાણી, તેના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે માર્કેટિંગ યાર્ડ છે તેમાં ભરતી થઈ હતી તેમજ જે બાંધકામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરાયા હતા, ત્યારે આજે જવાહર ચાવડા છે તેને પણ સહકાર મંત્રીને પત્ર લખ્યો છે અને તટસ્થ તપાસ કરવા ભલામણ કરી છે અને યાર્ડમાં ગેરરીતિ અને ભરતી પ્રક્રિયાને લઈને તપાસ કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે. જી જય, જે આક્ષેપ અરવિંદ લાડાણી દ્વારા કરવામાં આવ્યા હતા એમણે કહ્યું હતું કે હાલ જે માર્કેટિંગ યાર્ડ છે એની પરિસ્થિતિ સ્મશાન ગૃહ જેવી છે, તો વાસ્તવિકતા શું છે? જી ખાસ કરીને જણાવી દઉં કે જે ગઈકાલે જે વીટીવીની ટીમ દ્વારા પણ આજે યાર્ડ હતું તેની પણ ત્યાં જે વિડીયોગ્રાફી કરવામાં આવી હતી ત્યારે સુમસામ જેવું લાગતું હતું અને જે આક્ષેપો થયા હોય તે આમ અંદરગાને જોતા જે સાચા હોય પણ તેવું પણ જાણવા મળ્યું હતું. જે ક્યાંક લાગી રહ્યું છે કે જવાહર ચાવડાએ જે શરૂઆત કરી હતી જે જૂથવાદની વાત હતી અને કિરીટ પટેલને લઈને જે તેમના દ્વારા જે અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા એ જે પરિસ્થિતિ શરૂ થઈને હવે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ ભાજપમાં જોવા મળી રહી છે, જૂનાગઢ ભાજપમાં. એ ખાસ કરીને જણાવ્યું કે જે દિવસે ને દિવસે જે લેટર બોમ્બો ફૂટી રહ્યા છે, જે રાજકારણમાં જે ગરમાવો આવી રહ્યો છે, તો આ જે લેટર બોમ્બને લઈ ક્યાંક ને ક્યાંક નવા જૂની એંધાણ પણ સેવાઈ રહ્યા છે. જી આભાર જય, સમગ્ર વિગતો બદલ. હવે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા શું કહેવામાં આવ્યું હતું સાંભળીએ. જયારે જવાહરભાઈ ચેરમેન હતા ત્યારે માણાવદરના માર્કેટિંગ યાર્ડમાં બેંકની લોન 1.5 કરોડ થી ઉપરની લઈ અને માર્કેટિંગ યાર્ડ ઉભું કરેલ. આ માર્કેટિંગ યાર્ડનું બાંધકામ સતત નબળું હોવાને કારણે આજની તારીખે આ માર્કેટિંગ યાર્ડ એક સ્મશાન ઘાટ જેવું દેખાય અને બેંક પણ હજી 4 કરોડ થી વધુની લોન માગે છે. ત્યારે અમારું માર્કેટિંગ યાર્ડમાં જે કઈ કર્મચારીની ભરતી છે એમાં પણ મોટો જતી વખતે ભ્રષ્ટાચાર થયેલ. હાલ જે કર્મચારી કામ ઉપર છે એમાં કોઈ યાર્ડમાં કામ કરતા નથી, બેઠો પગાર લે છે અને અમુક માની લ્યો કે વોચમેન હોય તો ત્યાં વોચમેન બિલ્ડિંગ કે કાંઈ છે નહીં તો વોચમેનની શું જરૂર. આવી જ રીતે ડ્રાઈવરનો પગાર પણ ચૂકવાય છે, ડ્રાઈવર છે જ નહીં. હકીકતે વર્ષો પહેલા જે એક વાહન જીપ હતી વેચી નાખેલ. આવી રીતે મોટા પાયે માર્કેટિંગ યાર્ડમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ અંગે સરકારશ્રીમાં મેં લેખિત રજૂઆત કરી અને માણાવદર માર્કેટિંગ યાર્ડમાં ભ્રષ્ટાચારની તપાસ તટસ્થ થાય
એવી માગણી પર કરેલ છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે, તેમણે કહ્યું છે કે ડ્રાઈવરને પણ પગાર ચૂકવવામાં આવે છે, એની સામે એનું કામ કંઈ નથી. એટલે જે ભ્રષ્ટાચારના આરોપ જવાહર ચાવડા પર લગાવવામાં આવ્યા છે, તેમના દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે લોનને લઈને. પણ તેમણે કહ્યું કે 1.5 કરોડની લોન લઈને આ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવામાં આવ્યું હતું, અત્યારે 4 કરોડ જેટલા રૂપિયા બાકી બોલે છે. જે લોકો કંઈ કામ નથી કરતા એમને પગાર ચૂકવવામાં આવે છે, શું કામ એમને એટલા પૈસા આપવામાં આવે છે, એને લઈને પણ તેમણે સવાલ કર્યો છે. જ્યારે જવાહર ચાવડા માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન હતા ત્યારે જે પરિસ્થિતિ હતી, અને હવે જે ત્યારબાદ જે જગદીશભાઈ મારું કે જેમના હાથમાં સુકાન આવી, પરંતુ હાલ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે માણાવદર માર્કેટિંગ યાર્ડની. ખેડૂતો પણ આવવાનું ત્યાં પસંદ નથી કરતા, સ્મશાન ઘાટ જેવો થઈ ગયો છે માર્કેટિંગ યાર્ડ, તેવું તેમણે કહ્યું છે.